नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती पाठ 7 देशभक्त जगडूशा साहित्य प्रकार छे नाटक अने जेमना लेखक छे रमणलाल सोनी। जन्म 1908 अने मृत्यु 2006। तो सौ प्रथम विद्यार्थी मित्रों, पेज नंबर 29 पाठ 7 देशभक्त जगडूशा આપણે લેખક પરિચય મેળવીએ પેજ નંબર 29 પર, કે રમણલાલ પીતાંબર દાસ સોનીનો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો। બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે। રવિન્દ્રનાથ ઠાકોર અને શરદ બાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। વિશેષ તેઓ બાળકાવ્યો, બાળવાર્તાઓ અને બાળનાટકોના સર્જક તરીકે જાણીતા છે। તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો। વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। ત્યાર પછી પાઠ પરિચય આપેલો છે કે આખાઈ રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે। દાનવીર ભામાશાની જેમ એક જગડુશા પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે। આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે। કે દાનવીર ભામાશાની જેમ શાહ સોદાગર જગડુશાની ઉદારતા પણ પ્રશંસનીય છે। આપ પડે કમાયેલી સંપત્તિ અને અનાજથી ભરેલા કોઠારો પર પોતાનો હક નથી, પણ રાંક પ્રજાનો હક છે એમ જગડુશા માને છે। સંકટ સમયે અનાજના કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાનો જોટો મળવો મુશ્કેલ છે। લેખકે એવા દાનવીર અને માનવતાવાદી દેશભક્ત જગડુશાનો આ પાઠમાં સરસ પરિચય કરાવ્યો છે। અહીં સ્થળ આપેલું છે પાટણ। પાટણના રાજા વિશળદેવનો દરબાર, રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મો ઉદાસ છે, ખીન છે, ગમગીન છે। ઉદાસનો અર્થ શું થાય? ખીન, ગમગીન છે। આખાઈ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી હોય। રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે। ટીપણું એટલે પંચાંગ। ટીપણુંનો અર્થ શું થશે? પંચાંગ। પહોળું કરીને બેઠા છે, તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે, એટલે આંગળી ઉપરની સાંધાની રેખાઓ, વેઢા એટલે આંગળી ઉપરના સાંધાની રેખા પર આંકડા માંડે છે। રાજા, તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી કે શું? કે જોશીજીને રાજા પૂછે છે કે શું આ વર્ષે પણ વરસાદ નથી? જોશી જવાબ આપે છે કે મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા અમારી જીભ કપાઈ કેમ નથી જતી? કાળવાણી એટલે કે ભયંકર આફત સૂચવનારી, ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી અથવા તો અશુભવાણી, જીભ કપાઈ જવી રૂઢિપ્રયોગ છે, તો કે બોલવાની હિંમત ન થવી। જીભ કપાઈ જવીનો અર્થ શું થશે? કે બોલવાની હિંમત ન થવી। ત્યાર પછી રાજા કહે છે, સમજી ગયો, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી। એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે, એમને ખાવાનું આપો, અમને જીવાડો। શું કહે છે? કે આટલી વાત કરે છે ત્યાંથી બહારથી અવાજ સંભળાય છે, પોકાર
એટલે કે અવાજ સંભળાય છે, શું કહે છે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. કે દરબારની બહાર લોકો છે એ ભેગા થઈને અવાજો કરી રહ્યા છે અને શું કહે છે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. ત્યાર પછી પેજ નંબર 30 પર રાજા કહે છે, મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. રાંકડી એટલે ગરીબડી. રાજા શું કહે છે કે મારી ગરીબડી પ્રજા, રૈયત એટલે કે પ્રજા ભૂખે મરે છે. જ્યારે આવા અવાજો રાજા સાંભળે છે ત્યારે કહે છે કે મારી ગરીબડી પ્રજા છે એ ભૂખે મરે છે. રાંકડી એટલે ગરીબડી, રૈયત એટલે પ્રજા ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે, પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. કે રાજા શું કહે છે કે મારી આ ગરીબડી પ્રજા ભૂખે મરે છે, હવે તો એક જ આશા છે જગડુશાની, જે પ્રધાનજી તેમને તેડવા માટે કચ્છ ગયા છે, હવે આજકાલમાં આવી જવા જોઈએ. દરવાન કહે છે, પ્રવેશી રાજાને પ્રણામ કરીને, દરવાન પ્રવેશે છે અને રાજાને પ્રણામ કરે છે. મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. દરવાન એટલે ચોકીદાર, જે દરવાજા પાસે ઊભો રહી ચોકી કરનાર છે, તે એ રાજા સમક્ષ આવીને કહે છે કે મહારાજ, કચ્છના શાહ સોદાગર, શાહ સોદાગર એટલે મોટા પ્રતિષ્ઠિત વેપારી. શાહ સોદાગરનો અર્થ શું થશે, મોટા પ્રતિષ્ઠિત વેપારી શેઠ જગડુશા પધાર્યા છે, આવ્યા છે. પ્રધાનજી પણ સાથે છે. રાજા એકદમ ઉત્સાહમાં આવીને, આનંદમાં આવીને કહે છે, એકદમ એકદમ એમને અંદર લઈ આવો, ઝડપથી તેમને અંદર લઈ આવો. દરવાન એટલે કે ચોકીદાર નમ્રતાથી, મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે, આટલું જ બોલે છે. દરવાન છે, ચોકીદાર છે, એ રાજાને શું કહે છે કે મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે, એટલે કે મોટા પ્રતિષ્ઠિત વેપારી છે, એમનો સત્કાર કરવા તમારે પોતે જ, આટલું જ કહે છે. ત્યાં રાજા બોલે છે, સમજ્યો સમજ્યો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા કહે છે કે હા સમજ્યો, શું કહેવા માગે છે કે મારે તેમનો સત્કાર કરવા મારે પોતે જ જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. જ્યારે રાજા ઊભા થાય ત્યારે ત્યાંના મંત્રીઓ છે એ પણ સાથે ઊભા થઈ જાય છે. પછી રાજા જગડુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. ભણી એટલે તરફ, કે પ્રવેશ દ્વાર તરફ જાય છે. સામેથી પ્રધાન જગડુશાને લઈને આવે છે. જગડુશાને જોઈ રાજા ઝડપથી પગલા ભરી એની સામે જાય છે. ઝડપ કરવી એટલે ઉતાવળથી તેની સામે જાય છે. તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે, એ પણ ઝડપથી ઉતાવળ કરીને ચાલે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે. પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે. રાજા શું કરે છે, ત્યાં પહોંચી જાય છે, બંને પ્રેમથી વહાલથી ભેટે છે. ત્યાર પછી રાજા છે એ જગડુશાનો હાથ પકડીને રાજગાદી તરફ લઈ જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. અને રાજા જ્યાં ગાદી પર બેસે છે તેની સાથે જ જગડુશાને પણ બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. રાજા અને જગડુશા ગાદી પર બેસી જાય છે. ત્યાર પછી પ્રધાન અને બીજા દરબારીઓ છે એ પોતપોતાના સ્થાને બેસી જાય છે, આસન પર બેસી જાય છે.
જગડુશા કહે છે કે મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને, કે અચાનક શા માટે યાદ કર્યો? રાજા કહે છે કે સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. કારમો એટલે કે ભયંકર ભયંકર દુકાળ ચાલે છે. જગડુશા કહે છે, એકલા ગુજરાતની કાં વાત કરો છો, કે એકલા ગુજરાતની શું વાત કરો છો, આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ, ઠેઠ એટલે કે છેક, કંદહાર લગી, કંદહાર એટલે ઈરાન દેશનું એક શહેર, લગી એટલે સુધી, કે છેક ઈરાન દેશનું એક શહેર સુધી આજે લોકો ભૂખે મરે છે. અને પાન ખરમાં પાંદડા ખરે તેમ ખરે છે, પાન ખરે તેમ ખરવા રૂઢિ પ્રયોગ છે. એક પછી એક માનવી મૃત્યુ પામવા, તેનો અર્થ શું થાય, એક પછી એક માનવી મૃત્યુ પામવા. વખત એવો બારીક છે કે સમય એટલો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. લાજ એટલે કે આબરૂ, લાજ જવાનો વખત આવવો રૂઢિપ્રયોગ છે. આબરૂ જવાનો પ્રસંગ આવવો, અર્થ શું થશે, આબરૂ જવાનો પ્રસંગ આવવો. કે 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે, મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે, શી ખબર શું થવા બેઠું છે. અહીં 7 ખોટનો દીકરો એટલે કે ખૂબ લાડકો દીકરો, કે 7 દીકરીઓ પછી થયેલો દીકરો, કે પરિસ્થિતિની વાત કરે છે, કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે, કેટલો ગંભીર સમય છે, કેટલો દુકાળ પડેલો છે, કે ખાલી એક ગુજરાતમાં જ નહીં આખા હિન્દુસ્તાનની વાત કરે છે. કે પાનખરની જેમ પાંદડા ખરે એમ માણસો છે, એક પછી એક મૃત્યુ માણસોના મૃત્યુ થવા લાગ્યા છે. કે ભલભલા એટલે સારામાં સારા માણસની પણ આબરૂ જાય તેવો સમય આવી ગયો છે. આજે સમય એટલો બધો ખરાબ છે કે 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ છે, એના પિતા છે, એ પણ બટકું રોટલો કાઢીને ખાય છે. મુઠ્ઠી ધાન સારું એટલે કે થોડાક અનાજ માટે, થોડાક અનાજ માટે મા બાપ તેના છોકરાઓને વેચી નાખે છે. હવે આ સમય શું બતાવશે એ કંઈ ખબર નથી. રાજા કહે છે, રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. કે આવા સમયે રૈયત એટલે કે પ્રજાને, કે પ્રજાને ટકાવી રાખવો એ રાજ્યનો ધર્મ છે, એની ફરજ છે. ત્યાર પછી આગળ જગડુશા કહે છે કે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. પ્રજાવત્સલ એટલે કે પ્રજા પર પ્રેમ રાખનાર, પ્રજા પર પ્રેમ રાખનાર રાજાના મોઢે આવા જ શબ્દ શોભે છે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર એટલે કે અનાજના કોઠાર, જે અનાજ ભરવાનો ઓરડો છે તેની વાત છે, અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. કે આવા સમયે જે પ્રજાની ચિંતા કરે છે, પ્રજા પર પ્રેમ રાખનાર રાજાને આવા જ શબ્દ શોભે છે. અને જગડુશા કહે છે, મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે આપે પોતાના અનાજ ભરવાના ઓરડાઓ છે એ પણ પ્રજા માટે ખુલ્લા કરી દીધા છે. ત્યાર પછી પેજ નંબર 31 પર રાજા કહે છે, મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા છે. મારા હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારે ખાલી ખમ પડ્યા છે, કે હવે તો એ પણ ખલાસ થઈ ગયા છે. અને રૈયતના એટલે કે પ્રજાના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ઊણું એટલે કે ઓછું, પેટનો ખાડો ઊણો રહેવો એટલે કે ભૂખ દૂર ન થવી, કે હજી સુધી પ્રજાની ભૂખ છે એ દૂર થઈ નથી. કોઠાર છે, ભંડાર છે, એ બધા ખાલી થઈ ગયા છે.
ધાર્યું હતું કે ઓણ સાલ એટલે કે આ વર્ષે કે વરસાદ આવશે અને સૌ સારાવાના થશે એટલે સૌ સારું થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. તીડ એટલે કે પાકનો નાશ કરનાર એક પાંખવાળું જીવડું. પાકનો નાશ કરનાર એક પાંખવાળું જીવડું. લોકો ત્રાહિમામ પોકારે છે. ત્રાહિમામ પોકારવા એટલે કે બચાવો બચાવો એમ મોટેથી બોલવું. એટલામાં બહારથી પોકાર આવે છે, આવી વાતો કરે છે, ત્યાં બહારથી અવાજ સંભળાય છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો અમને અનાજ આપો. ઝગડુશા બહારનો પોકાર સાંભળીને કે આ બહારનો અવાજ સાંભળીને ઝગડુશા કહે છે. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી કે ભૂખા પેટે છે એનો અવાજ પણ નીકળતો નથી. રાજા કહે છે કે વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, કે આ પ્રજાનું દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. નિવારણ એટલે કે દૂર કરવાનો ઉપાય મને કંઈ જ દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયું. એવે વખતે તમે યાદ આવ્યા. રાજા કહે છે કે આ પ્રજાનું દુઃખ એ મારું દુઃખ છે, એને દૂર કરવાનો રસ્તો એનો ઉપાય મને દેખાયો નહીં. ત્યારે હું ચિંતામાં મુકાયો. એ સમય મને તમે યાદ આવ્યા. ઝગડુશાને કહે છે. ત્યારે ઝગડુશા કહે છે, નવાઈ પામી, હું યાદ આવ્યો કેવી રીતે? આશ્ચર્ય સાથે કહે છે કે આ સમયે હું તમને યાદ આવ્યો કઈ રીતે? ત્યારે રાજા કહે છે કે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. વખાર એટલે કે અનાજ ભરવા માટેનું ગોદામ. કે મેં સાંભળ્યું છે કે પાટણમાં ઝગડુશાની માલિકની એટલે કે તમારું કેટલીક અનાજની વખારો છે, અનાજના ગોદામો છે. ઝગડુશા કહે છે, ઝગડુશાની માલિકીની અનાજની વખારો? પ્રશ્ન કરે છે કે ઝગડુશાની માલિકીની અનાજના ગોદામો છે? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. રાજા કહે, તો અમે સાંભળ્યું એ શું? ઝગડુશા કહે, કંઈક સમજફેર થઈ હશે. સમજફેર એટલે કે સમજવામાં ફરક પડવો, કે કંઈક સમજફેર થઈ હશે. મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને? શું કહે છે? કે આ ગોદામ મારા ખરા ને, એટલા માટે તમને આવી ગેરસમજ થઈ હશે. રાજા નવાઈ પામે છે. વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી. જ્યારે ઝગડુશા આ રીતે વાત કરે છે એટલે રાજાને નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે કે ગોદામ આપના છે છતાં આપની માલિકીના નથી, એમ આપનું કહેવું છે શું? કહે છે કે આનો અર્થ છે એ રાજા સમજી શકતા નથી. એટલે ઝગડુશા કહે છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી, કે આ ગોદામ મારા છે એમાં કોઈ જ શંકા નથી. અને એ વખારોમાંનું અનાજ રાજા પૂછે છે, અને એ ગોદામમાં રાખેલું અનાજ? ઝગડુશા કહે છે, એ અનાજ મારું નથી. રાજા હતાશ એટલે કે નિરાશ થઈ જાય છે. એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મો માગ્યા દામ આપત. દામ એટલે કે પૈસા. રાજા તો નિરાશ થઈ જાય છે. જ્યારે ઝગડુશા કહે છે કે ગોદામ મારું છે પણ અનાજ મારું નથી, એટલે એ નિરાશ થઈ જાય છે રાજા, અને પૂછે છે કે અનાજ તમારું નથી, કોઈને તમે આપી દીધું છે, ક્યારે આપ્યું? અને હું પણ તમને પૈસા આપત, તમે માગ્યા હોત એટલા મો માગ્યા દામ આપે, એટલે કે વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપવી. ઝગડુશા કહે છે, એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે, એટલે એ નક્કી છે એ અનાજ મારું નથી. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. શું કહે છે? કે અનાજ મારું નથી એ તો નક્કી છે,
પણ હવે એ મેં કોને દીધું, ક્યારે દીધું એ જો તમારે જાણવું જ હોય તો એક કામ કરો કે એ ગોદામ છે એ ખોલાવીને તમે જ તપાસ કરાવી જુઓ. રાજા કેવી રીતે ખબર પડશે, પ્રશ્ન પૂછે છે જગડુશાને. ત્યારે જગડુશા કહે છે એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર એટલે કે ગોદામની અંદર ભીતપત્ર પર, ભીતપત્ર એટલે દિવાલ પર લગાવેલી કોઈ જાહેરાત, દિવાલ પર લગાવેલી કોઈ જાહેરાત, તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજ માલિકાના નામ ઠામ બધું જ લખેલું છે કે એ ભીતપત્રમાં અને તાંબાના પત્રા પર લેખ લખાવેલું છે, તેમાં તમને બધું જ મળી જશે. નામ ઠામ એટલે કે નામ અને સરનામું. ત્યાર પછી પેજ નંબર 32નો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2માં કરીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.